हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारा रसोड़ा काठियावाड़ी स्वाद में। हूँ भावनाबेन राठौड़, आज तमारा माटे देसी गुवार शाक और बाजरा रोटला की रेसिपी लैने आई छू। फ्रेंड्स, गुवार शाक तो आपणे अनेक वक्त बनावता होईए छीए, पण एक वक्त आ रीते तमे शाक बनावो, शाकनो स्वाद एटलो सरस छे के एक वक्त शाक बनावी लीधुं तो आ शाकनो स्वाद दाढ़मां रही जशे। तो चालो बनावीए देसी गुवार शाक और बाजरा रोटला। तो एकदम काठियावाड़ी ढाबा स्टाइल आ शाक बनावा माटे अहीं अमे 250 ग्राम देसी गुवार लीधेलो छे। गुवार एकदम आ रीते ताजो होय एवो लेवानो छे अने गुवारना आ रीते मीडियम साइजना टुकड़ा करी लीधा छे। तो हवे शाक बनावशुं। तो शाक बनावा माटे गैस पर कूकर मूकेलू छे, कूकरमां तेल उमेरशुं। कूकरमां तेल गरम थता 1/2 ચમચી જેટલો અજમો ઉમેરશું। અજમો ઉમેરવાથી ગુવારના શાકનો સ્વાદ બહુ સરસ આવે છે, સાથે ગુવારનું શાક પચવામાં હળવું રહે છે। ઘણા લોકોને ગેસની તકલીફ રહેતી હોય છે તો એના માટે બેસ્ટ ઓપ્શન છે। થોડો અજમો ઉમેરીને શાક બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। અહીંયા અજમો કકળી ગયો છે તો 7-8 કળી લસણની મેં આ રીતે ખાંડીને લીધેલી છે એ ઉમેરી દેશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો। લસણ તેલમાં સારી રીતે કકડાવી લેશું। લસણ તેલમાં એકદમ સરસ કકડી ગયું છે। ચપટી હિંગ ઉમેરશું, સાથે જ એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે બારીક સમારીને લીધેલું છે એ ઉમેરી દેશું। અહીંયા ટમેટું પણ એકદમ સરસ સંતળાઈ ગયું છે, સમારીને રાખેલો ગુવાર છે એ કૂકરમાં ઉમેરી દેશું। મિક્સ કરી દેશું। હવે મસાલા કરી લેશું। મસાલામાં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર છે એ ઉમેરી દેશું। લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો, પણ ગુવારના શાકમાં થોડો ચડિયાતો મસાલો કરશો તો શાક વધારે સ્વાદિષ્ટ લાગશે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચીથી ઓછી હળદર, 1 ચમચી ધાણા જીરું, બધી જ વસ્તુ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું અને ગુવારને સારી રીતે સાંતળી લેશું, પછી આગળની પ્રોસેસ કરશું। ઘણા વ્યુઅર્સની એવી કમેન્ટ હોય છે કે ગુવારના શાકમાં ગમે એવા મસાલા કરીએ તો એ શાકનો એકદમ સરસ લાલ કલર નથી આવતો, ગુવારનું શાક હંમેશા પીળું જ દેખાતું હોય છે। પણ જો તમે આ રીતે ગુવારનું શાક બનાવશો તો ઓછા મસાલામાં પણ તમારું શાક એકદમ લાલ ચટક બનશે। ગુવારમાં મસાલો કર્યા પછી મસાલાને ગુવાર સાથે એકદમ સારી રીતે સાંતળી લેવાનો, પછી જ પાણી ઉમેરવાનું। આવી નાની નાની ટીપ્સ જો તમે ધ્યાનમાં રાખશો તો તમારું શાક પહેલી વખતમાં જ એકદમ લાલ ચટક અને પરફેક્ટ બનશે। તો અહીંયા તમે જુઓ, ગુવારને મસાલા સાથે એકદમ સારી રીતે સાંતળી લીધો છે અને તેલ પણ અલગ પડવા માંડ્યું છે। હવે આ શાકનો રસો થોડો ઘટ બને એ માટે મેં અહીંયા 2 ચમચી જેટલી જ સેવ લીધેલી છે। સેવને આપણે રફલી ખાંડી લેશું। અહીંયા સેવ મેં આ રીતે ખાંડી લીધી છે તો સેવ આપણે કૂકરમાં ઉમેરી દેશું। સેવ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, જો તમને સ્વાદ પસંદ હોય તો ઉમેરજો, ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો। પણ થોડી સેવ ઉમેરવાથી શાકનો રસો થોડો ઘટ બનશે અને સ્વાદ પણ બહુ સરસ આવશે। હવે અહીંયા આપણો ગુવાર એકદમ સારી રીતે સંતળાઈ ગયો છે અને ગુવારમાંથી તેલ અલગ પડી ગયું છે, તો એક મોટો ગ્લાસ ભરી અને ગુવારના શાકમાં હું પાણી ઉમેરું છું। આ શાક આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરવાનું છે એટલે મેં પાણીનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે, પણ જો તમે રોટલી કે ભાખરી સાથે શાક સર્વ કરવાના હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું। શાક તૈયાર થયા પછી બાકીના 2-3 મસાલા ઉમેરવાના છે, એ આપણે લાસ્ટમાં ઉમેરશું, તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। હવે ઢાંકણ ઢાંકી અને કૂકરમાં આપણે 4 સિટી થવા દેશું। અહીં આપણું શાક તૈયાર થયું, ત્યાં મેં રોટલા પણ બનાવી લીધા છે। હવે શાક જોઈ લઈએ, કૂકરમાં 4 સિટી થઈ ગઈ છે અને હવા એની મેળે રિલીઝ થઈ ગઈ છે, ચેક કરી લઈએ। વાવ, શાકનો કલર જુઓ ફ્રેન્ડ્સ, જોઈને જ તમને ખાવાની ઈચ્છા થઈ જાય એવો શાકનો કલર આવેલો છે। અને સ્વાદ તો તમે એક વખત આ રીતે બનાવશો તો વારે વારે બનાવશો એટલો સરસ થાય છે। હવે શાકમાં આપણે 1 ચમચી ગોળ ઉમેરશું, ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો અને ગળ પણ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ થોડો ગોળ ઉમેરવાથી ગુવારના શાકને સ્વાદને બેલેન્સ કરશે। ગુવાર સ્વાદમાં થોડો કડછો હોવાથી થોડી ગળાશ ઉમેરવી ખાસ જરૂરી છે અને ગોળની સાથે જ આપણે 1/2 લીંબુનો રસ પણ ઉમેરી દેશું।
बधु मिक्स करी लेशु। तो अहीं तमे जोई शको छो के शाक में आ रीते चमचो फेरवा छता पण शाकनुं तेल एकदम अलग ज रहे छे अने शाकनो कलर एकदम सरस लाल चटक ज छे। हवे तैयार थयेलो रोटला अने गुवारनुं शाक सर्व करशुं। अहीं आपणे जे रोटला बनावेला छे एनी उपर घी लगावी लेशुं। तमने जो आ रीते हाथेथी टीपेला रोटला ना फावता होय तो टीपेला रोटला अने वणेला रोटला बन्नेनी रेसिपी तमारी साथे शेर करेली छे अने बन्नेनी रेसिपी बधाने खूब ज पसंद आवेली छे। तो लिंक तमने डिस्क्रिप्शन बॉक्स में आपी दईश। हवे आपणे रोटला साथे मस्त मजानुं शाक पण सर्व करी दईए। अहींया शाक सर्व करी दीधुं छे तो छाश वगर तो आपणुं કાઠિયાવાડી ભાણું અધૂરું જ લાગે। તો છાશ પણ સર્વ કરી દઈશું। છાશ ઉપર થોડો મસાલો સ્પ્રિંકલ કરશું। તો તૈયાર છે અસલ દેશી રીતે બનેલું કાઠિયાવાડી દેશી ગુવારનું શાક। આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને નવા મસાલા સાથે બનેલા ગુવારના શાકની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।